सब्सक्राइब करो अपनी चैनल फिल फिजिक्स विद संजय नकुम ने अने बेल आइकन पर क्लिक करी ऑल पर क्लिक करो अने मेळवो बधा ज वीडियो लेक्चर ना नोटिफिकेशन तमारा मोबाइल पर। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સંજય નકુમ અને સ્વાગત છે તમારું આપણી ચેનલ ફિલ ફિઝિક્સ વિથ સંજય નકુમમાં। કેમ છો તમે? મજામાં છો? મજામાં જ છો? આગળ જે ચલાવેલું છે વાંચતા છો એવી મને આશા છે, બરાબર। આપણે લાસ્ટ ટાઈમ શું જોયેલું? લાસ્ટ ટાઈમ આપણે જોયેલું ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા દળાંકનો ગ્રાફ, બરાબર। ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ગ્રાફ જે છે, બરાબર, કે જે આપણને ન્યુક્લિયસ વિશેની ઇન્ફોર્મેશન આપે છે। ન્યુક્લિયસ કેવું હોય છે, એનું સ્વરૂપ કેવું છે, એના એ વર્તન એનું કેવું છે, એકબીજાના ન્યુક્લિયોન સાથે કેવું છે, આ બધી વસ્તુનો ખ્યાલ આપણને ક્યાંથી આવે છે? તો કે આપણને આ ગ્રાફ પરથી બધો ખ્યાલ આવે છે। શું શું જોયું આપણે આ ગ્રાફમાં, જરાક યાદ કરો। આ ગ્રાફ શેનો હતો? તો ધીસ ઇઝ ધ ગ્રાફ બિટવીન બાઇન્ડિંગ એનર્જી, ન્યુક્લિયોન બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન, બરાબર। શું હતી? ન્યુક્લિયર બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન થી એટોમિક માસનો ગ્રાફ હતો આ, બરાબર। એટલે કે બંધન ઉર્જા, ન્યુક્લિયોન દીઠ, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા અને પરમાણુ દળાંક વચ્ચેનો ગ્રાફ હતો। આ ગ્રાફમાં આપણે કઈ એવું જોયું હતું કે અહીંયાથી આપણે વાત કરેલી કે એટોમિક માસ જે છે પરમાણુ દળ એનાથી ધીમે ધીમે વધારતા જઈએ તો કઈક આ ટાઈપનો આપણને ગ્રાફ મળતો હતો, બરાબર। અને આ ગ્રાફમાં આપણે અલગ અલગ સેક્શન વિશે વાત કરેલી કે આ સેક્શનમાં કેમ આવું થાય છે, આ સેક્શનમાં કેમ આવું છે, એમાં આપણે શું વાત કરેલી, તો અહીંયાથી આપણે વાત કરી આટલું, આ સેક્શન જે છે અલગ પાડી અહીંથી, પછી અહીંયાથી 170 છે આપણે આ સેક્શન અલગ પાડેલો, બરાબર, કે આ સેક્શન બીજો ને ત્રીજો, આને ફર્સ્ટ કહીએ, આને સેકન્ડ કહીએ અને આને થર્ડ કહીએ। આ ત્રણની વાત કરેલી આપણે, બરાબર। શું શું વાત કરેલી? તો કે આમાં એકદમ લોઅર એટોમિક માસ વાળા બધા જે પરમાણુ દળાંક વાળા છે એ ન્યુક્લિયસ છે, આમાં એ ન્યુક્લિયસ છે આમાં, તો કે મિડલ રેન્જ વાળા, બરાબર, અને ત્રીજું, અને આમાં આને આપણે ડિવાઈડ ક્યાંથી કરેલા, તો કે આપણે બાઇન્ડની જે બંધન ઉર્જા છે એ કઈ રીતની છે એના પરથી આપણે આને ડિવાઈડ કરેલા છે, બરાબર। તો શું શું જોયું હતું આપણે? તો કે આ વિસ્તારમાં આપણે જોઈએ તો બંધન ઉર્જા કેવી છે, એકદમ ઓછી છે, ઘણી ઓછી છે, બરાબર। 1 MeV થી 2 MeV, 4 MeV એમ કરતા કરતા આટલી આમાં શરૂઆત થાય છે। આ એક એવો વિસ્તાર છે, આ 2 નંબરનો વિસ્તાર, એ વિસ્તાર એવો છે કે જ્યાં બંધન ઉર્જા લગભગ અચળ દેખાય છે તમને। જો અહીંયા જે અહીંયા 8 છે, 8.75 છે એમ કરતા કરતા અહીંયા 8 ની આજુબાજુ આ રહી છે, બરાબર। અને આ પાછળનો વિસ્તાર એવો છે કે જ્યાં બંધન ઉર્જા ધીમે ધીમે ઘટે છે, બરાબર। આટલી વસ્તુ આપણે જોયેલી કે આની પાછળ રીઝન શું છે એવું થોડું ઘણું જોયેલું આપણે, એકવાર થોડી એવી નાની ફરીથી એકવાર ડિસ્કસ કરી લઈએ કે શું શું હતું એમ। તો આ જે બંધન ઉર્જા અહીંયા કેમ વધતી જાય છે અને અહીંયા ઓછી કેમ છે અને ધીમે ધીમે કેમ વધે છે, ન્યુક્લિયસનો જે પરમાણુ દળાંક વધે છે, મતલબ ન્યુક્લિયસની સંખ્યા વધે એમ એ કેમ વધે છે બંધન ઉર્જા, એની પાછળ રીઝન આપણે શું જોયેલું? તો કે પહેલેથી જ તેમાં ન્યુક્લિયોનની સંખ્યા કેવી હતી, ન્યુક્લિયોન એટલે પ્રોટોન ન્યુટ્રોન જે બધા હોય છે ન્યુક્લિયસની અંદર એની વાત કરીએ છીએ આપણે, તો એ જે ન્યુક્લિયોન્સની સંખ્યા હતી એ સંખ્યા કેવી હતી એમાં, તો કે પહેલેથી ઓછી છે। હવે જેમ જેમ એની સંખ્યા વધારતા જઈએ આપણે, બરાબર, તો જેમ જયારે ઓછા હોવાના છે ત્યારે ઓબ્વિયસલી શું થવાનું છે, તો કે એના પર અહીં આજુબાજુ એક ન્યુક્લિયોનની આજુબાજુ બીજા કેટલા ન્યુક્લિયોન છે એ એકદમ ઓછા હોવાના છે, બરાબર। તો એને લીધે શું થવાનું, બળ ઓછું લાગવાનું છે, બધા એકબીજાને પકડી રાખશે ઓછા, એના કારણે શું થવાનું, તો એ વિસ્તાર એવો વિસ્તાર છે કે જ્યાં શું છે, તો કે એક ન્યુક્લિયન હોય તો એની આજુબાજુ એક હોય અથવા બે હોય અથવા ત્રણ હોય, તમે જોઈ શકો છો 2 HE4 છે તો એનું ન્યુક્લિયસ એનું ન્યુક્લિયસ આ ટાઈપનું હોય, તો એકની આજુબાજુ ત્રણ જ હોય, ટૂંકમાં શું થાય છે, તો કે બંધન ઉર્જા ત્યાં ઓછી હોવાની, કારણ કે એકને એક પકડી રાખે અથવા એકને બે પકડી રાખે અથવા એકને ત્રણ પકડી રાખે, આમાં એકને ત્રણ પકડી રાખે છે, બરાબર, તો શું થવાનું, બંધન ઉર્જા તો ઓછી જ હોવાની, ને જેમ જેમ આમાં ન્યુક્લિયસ વધતા જાય બરાબર, તો શું થવાનું, જેમ જેમ ન્યુક્લિયસ વધે એમ એમ એની બંધન ઉર્જા વધવાની છે, બરાબર, એકદમ સીધી વાત છે। તો એ રીઝનને કારણે અહીંયા સુધી શું થાય છે, બંધન ઉર્જા વધી જાય છે। પણ પછી શું થવાનું છે, તો કે બંધન ઉર્જા અહીંયા પહોંચે પછી બંધન ઉર્જા અચળ રહે છે, હકીકતમાં તો શું થવું જોઈએ આપણને ખબર છે ને, કે જેમ જેમ ન્યુક્લિયસ મોટું થતું જાય એમ તો બળ વધતું ન જાય, અને જેમ બળ વધતું જાય, બરાબર, આ જે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળથી વધવું જોઈએ એકચ્યુઅલી, તો એ બળ વધતું જાય તો ધીમે ધીમે એનો આ ગ્રાફ આ નીચે તો પડવો જ ના જોઈએ, એકદમ ઉપર જ જવો જોઈએ, બંધન ઉર્જા હંમેશા વધવી જ જોઈએ, કારણ કે મોટું ન્યુક્લિયસ હોય તો એમાંથી આપણે ન્યુક્લિયરને કાઢવા માટે આપણે સૌથી વધારે ઉર્જા આપવી જોઈએ, પણ એવું નથી થતું, અહીંયા કંઈક અલગ મળ્યો આપણે રિઝલ્ટ, પ્રાયોગિક રીતે તમે જોવો તો આપણે એનું રિઝલ્ટ કંઈક અલગ મળે છે। શું મળે છે એનું રિઝલ્ટ, તો બંધન ઉર્જા અહીંયા સુધી વધે છે અને પાછી ધીમે ધીમે ઘટે છે, ઘટતે 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 એકદમ અહીંયા એકદમ હજી ઘટે છે નીચે,
આની પાછળ શું રીઝન હોઈ શકે? તો એની પાછળ જે રીઝન છે એ શું છે? તો આપણે એના પરથી એવું, આના પરથી આપણે એવું આપણે એને કાઢેલું છે આપણે તારણ કે ન્યુક્લિયર બળ છે કેવું હોવું જોઈએ? લઘુ અંતરીય બળ હોવું જોઈએ. લઘુ અંતરીય બળ હોય તો અને તો જ આ વસ્તુ પોસિબલ છે કે ન્યુક્લિયર જેમ જેમ સંખ્યા વધતા જાય બરાબર એમ એમ શું થવાનું છે? મેક્સિમમ છે ત્યાં તમે આવું વિચારીએ કે ભાઈ આવું છે બિચારા બાજુથી બધા બધી જગ્યાએથી પકડી લીધું તો એનાથી વધારે, તો એનાથી વધારે આને એક એક જે ન્યુક્લિયર છે બરાબર એને તો વધારે એનાથી આનાથી વધારે તો પકડી શકવાનું નથી બરાબર. તો અહીંયા શું હોવું જોઈએ? મેક્સિમમ હોવું જોઈએ બરાબર. હવે જેમ જેમ તમે વધારતા જાઓ બરાબર તો સંખ્યા તો શું થવાની છે? હજી તમે આને વધારતા, આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે આને વધારતા જાઓ તો સંખ્યા વધશે ગમે એ થાય, બધું વાત સાચી. પણ એક ન્યુક્લિયોન ને પકડનારા કેટલા છે તમે જોવો તો આ ન્યુક્લિયોન ને પકડવા વાળા કેટલા છે? તો કે 1 2 3 4 5 6 7. આ ન્યુક્લિયોન ને પકડવા વાળા કેટલા? તો કે 1 2 3 4 5 6 6 7. તો તમે ગમે એટલો ન્યુક્લિયસ મોટો કરતા જાઓ પણ કોઈ એક ન્યુક્લિયન ને પકડવા વાળા તો આજુબાજુ વાળા જ છે, કારણ કે ન્યુક્લિયર બળ છે દૂર સુધી નથી લાગતું, ખાલી નજીક નજીક જ લાગે છે. તો એના કારણે ન્યુક્લિયન ગમે એટલું મોટું થતું જાય ન્યુક્લિયસ બરાબર, પણ તો પણ એની બંધન ઉર્જા એટલે કે એક ન્યુક્લિયર ને બહાર કાઢવા જે ઉર્જા લઈ આપવી પડે એ ઉર્જા તો કેવી રહેવાની? અચળ જ રહેવાની છે. એના કારણે તમે જોવો તો ગ્રાફ આટલો આટલો ઊંચો નીચો રહે છે, બાકી અહીંયા શું થાય છે? મેક્સિમમ થાય ને ધીમે ધીમે અચળ રહે છે અહીંયા સુધી થોડું ઘણું બરાબર આજુબાજુ રહે છે 8 MeV ની, અને અહીંયાથી ઘટતું જાય છે. એની પાછળ શું રીઝન છે? યસ, ખૂબ જ જોરદાર કન્સેપ્ટ છે. આની પાછળ શું રિઝલ્ટ રીઝન છે? આની પાછળ એ રીઝન છે કે એકચ્યુઅલમાં તો શું થવું જોઈએ? અચળ જ રહેવું જોઈએ. એકચ્યુઅલમાં શું થવું જોઈએ? ન્યુક્લિયર બળ જેમ હવે જેમ જેમ પરમાણુ દળ વધતું જાય બરાબર એમ ન્યુક્લિયસ ની સંખ્યા વધતી જ જાય, અને ન્યુક્લિયર સંખ્યા વધતી જાય તો શું થવું જોઈએ કે ભાઈ 8 MeV ની ઉપર તો જવું જ ન જોઈએ. 8.75 નો મેક્સિમમ છે, એનાથી ઉપર ન જવું જોઈએ બરાબર. એનાથી ઉપર તો જવાનું જ નથી, કારણ કે શું રહેવાનું? અચળ ને અચળ જ રહે છે. તો ઓકે એ તો બરાબર છે, વધતું નથી પણ ઘટે છે. ઘટવા પાછળ શું રીઝન હોઈ શકે? તો ઘટવા પાછળ જે રીઝન છે એ શું હોવું જોઈએ? તો કે ધીમે ધીમે ન્યુક્લિયસ છે એ એવડું મોટું બનતું જાય છે, ન્યુક્લિયસ છે નાનું નથી એવડું મોટું ધીમે ધીમે બનતું જાય છે, કે એના કારણે બને છે એવું કે જે ન્યુક્લિયોન્સ છે બરાબર એ ન્યુક્લિયોન્સ વચ્ચે ન્યુક્લિયર બળ તો લાગે જ છે. પણ સપોઝ વાત કરીએ આપણે યુરેનિયમ છે, તો યુરેનિયમ તમને ખબર છે શું છે? તો કે યુરેનિયમ છે 238 92 બરાબર, 92 238 બરાબર. તો આની અંદર 92 પ્રોટોન હોવાના, 92 પ્રોટોન મતલબ શું થાય? તો કે એક પ્રોટોન ઉપર બીજા 91 પ્રોટોન બળ લગાડે. કયું બળ લગાડે? કુલમ બળ. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ તો બધા વચ્ચે છે જ, 238 જે છે એ બધા જ વચ્ચે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે, પણ 92 પ્રોટોન છે એ શું કરશે? અપાકર્ષણ બળ લગાડશે બધા ઉપર, બધા જે બધા 91 પ્રોટોન છે બરાબર. એક પ્રોટોન છે બીજા 91 પ્રોટોન પર બળ લગાડે, એવી રીતે બધા એકબીજા પર બળ લગાડે. તો મેં તમને તે પેલું એ ઉદાહરણ આપેલું તમને યાદ હોવું જોઈએ બરાબર. શું હતું ઉદાહરણ? તો કે મેં કીધું તમને કે વર્તુળની અંદર બધા બાળકોને આપણે ઉભા રાખી દઈએ બરાબર, બધા બાળકોને એક વર્તુળમાં એકદમ દબાવી દબાવીને ઉભા રાખી દઈએ, પછી એમ કહીએ કે બધા બાળકોને બટ આમ આમ ધક્કા મારો એકબીજાને બરાબર, બધા આ રીતે એકબીજાને ધક્કો મારે તો શું થાય? તો સીધી વાત છે, વર્તુળમાંથી બધા બહાર નીકળી જાય. તો સેમ વસ્તુ અહીંયા એમ છે કે ન્યુક્લિયસ શું થઈ જવાનું છે? તૂટી જવાનું છે. પણ તૂટી જવાનું નહોતું એનું શું રીતે નહોતું? તો કે ન્યુક્લિયર બળના કારણે નહોતું તૂટતું. પણ એ કન્સેપ્ટ હજી આપણે પાછો અહીંયા યુઝ કરવાનો છે કે હવે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે એ છે તો ખરું જ, પણ હવે કુલમ બળ એટલું બધું વધવાનું છે 92 પ્રોટોનના કારણે. કુલમ બળ એટલું બધું વધે છે કે કુલમ બળ વધવાના કારણે શું થાય છે? તો કે કુલમ બળ જે છે એ સ્ટ્રોંગ ન્યુક્લિયરની સાથે આવવાની ટ્રાય કરે છે. કુલમનું બળ એટલું બધું વધવાનું છે કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની સાથે આવવાની ટ્રાય કરે, મતલબ એનું લેવલ હવે શું થાય છે? વધતું જાય છે. તો એક લેવલ એટલું બધું વધી જાય કુલમ બળનું, ત્યારે શું થઈ જાય? તો કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની અસર થોડીક કેવી થવા મળે? ધીમે ધીમે ઓછી, થોડીક ઓછી થવા મળે બરાબર. એટલું બધું તો વધવાનું જ નથી, પણ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની અસર ધીમે ધીમે ઓછી થવા મળે. કેમ? તો કે કુલમ બળ વધે છે ધીમે ધીમે, તો અપાકર્ષણ બળ વધવા મળે બરાબર. તો બધા એકબીજાને મતલબ ન્યુક્લિયસ પોતે તૂટવાની ટ્રાય કરે છે. બધા એકબીજાને અપાકર્ષણ કરતા શું થાય? તો કે ન્યુક્લિયસ એકબીજા એક તૂટવાની ટ્રાય કરે છે, અને ન્યુક્લિયસ તૂટવાની ટ્રાય કરે ને બધા એકબીજાને ધક્કો મારે, ત્યારે તમારે એક ન્યુક્લિયરને બહાર કાઢવું હોય તો ઓબ્વિયસલી તમારે શું આપવું પડે? ઓછી ઉર્જા આપવી પડે. પહેલા જેટલી આપવી પડતી તેની જેટલી તો મજા આપવી પડે. તમારે એને ઓછી ઉર્જા આપવી પડે કે ભાઈ એક ન્યુક્લિયર મારે બહાર કાઢવો હોય, કારણ કે બધા એકબીજાથી એક બધા એકચ્યુઅલી બહાર જ નીકળવા માંગે છે. એકબીજાને ધક્કો મારી ને એવું કરે છે, બહાર જ નીકળવા માંગે છે. પણ એમાં કેવું છે? તો તમે એક ન્યુક્લિયર બહાર કાઢવા માટે ઉર્જા ઓછી આપવી પડે, કારણ કે આપણે મદદ કોણ કરે છે? હવે કુલમ બળ થોડીક મદદ કરે છે અપાકર્ષણના કારણે, એટલા માટે અહીંયા બંધન ઉર્જા ઘટે છે. હવે આ કન્સેપ્ટ ક્લિયર થયો તમારો? આના બંધન ઉર્જા ઘટવા પાછળ રીઝલ્ટ શું છે? તો કે કુલમ બળ થોડીક હેલ્પ કરે છે આપણને ન્યુક્લિયરને બહાર કાઢવા માટે જે આપવી પડે ઉર્જા. તો ક્લિયર આ રીઝન શું કામ આવું છે? ત્રીજી વસ્તુ મેં તમને એવી કીધેલી
કે અહીંયા આવું કેમ છે, અહીંયા કેમ ઊંચું જાય છે, ઉપર નીચે, પાછી બંધન ઉર્જા વધી જાય છે, પાછી ઘટે છે, પાછી વધે છે, ઘટે છે, વધે છે, ઘટે છે, વધે છે, આનું રીઝન હોય શકે. કેમ આ ન્યુક્લિયોન ની વધે છે, પછી પાછી બેન પછી ન્યુક્લિયોન તરત જ ઘટે છે. આ ન્યુક્લિયોન ની કાર્બન ની વધે છે, કાર્બન 14 ને નાઇટ્રોજન 14 જે છે બરાબર, કાર્બન 12 ની વધારે છે, નાઇટ્રોજન 14 છે, એની તરત પછી ઘટે છે, આની વધે છે, આની ઘટે છે, આવું કેમ હોય શકે, એની પાછળ શું રીઝન છે? એની પાછળ જે રીઝન છે એમાં એ છે હાયર લેવલ ફિઝિક્સ. તમારે હાયર લેવલ, તમે એડવાન્સ લેવલનું ન્યુક્લિયર ફિઝિક્સ જો તો તમને થોડો ઘણો ખ્યાલ આવશે. ને એનસીઆરટી બુક ની વાત કરતા જ નથી આપણે, એનસીઆરટી બુકમાં તમને આવી છે કોઈ ઇન્ફોર્મેશન આપેલી નથી. આ બધું આવું બી કેમ છે એની બી કોઈ ઇન્ફોર્મેશન આપેલી નથી, પણ ફક્ત ને ફક્ત તમારો કન્સેપ્ટ ક્લિયર થાય એટલા માટે આ વસ્તુ હું તમને કહું છું બરાબર. તો આવું જે થાય છે એની પાછળનું રીઝન શું છે, કેમ બંધન ઉર્જા વધે છે અને અચાનક ઘટે છે, એની પાછળ શું રીઝન છે? તો એની પાછળ જે રીઝન છે એ જોવો કે જયારે હું વાત કહું કે તમે હાયર લેવલ ફિઝિક્સ ભણશો ને ત્યારે આવશે ન્યુક્લિયસ નું શેલ મોડલ આવશે. શું આવશે? ન્યુક્લિયસ શેલ મોડલ. ન્યુક્લિયસ શેલ મોડલ છે એ શું છે? તો કે ન્યુક્લિયસ શેલ મોડલ ની અંદર આ વસ્તુ સમજાવવામાં આવે છે, આ વસ્તુ જ આવે છે કે ન્યુક્લિયસ ની પણ કક્ષાઓ, ન્યુક્લિયસ ની અંદર પણ કક્ષાઓ હોય શકે બરાબર, કક્ષાઓ પણ હોય, એની અંદર પણ કક્ષાઓ હોય છે, આ વસ્તુ એમાં સમજાવવામાં આવેલી છે કે ન્યુક્લિયસમાં કક્ષાઓ હોય છે. કક્ષાઓ હોય તો કઈ પ્રકારનો બિહેવ થાય? તો તમે એવું સમજી શકો, હું તમને સમજાવવા માટે તમે આ રીતે દર્શાવી ના શકો, હું જે રીતે દર્શાવું હમણાં તમે એ રીતે તમે દર્શાવી ના શકો, પણ તમને સમજાવવા માટે હું જો દર્શાવું બરાબર તો કંઈક આ રીતનું થાય કે સપોઝ વાત કરીએ કે અહીંયાથી જેમ જેમ ન્યુક્લિયસમાં ન્યુક્લિયોન વધતા જાય છે ત્યાં કંઈક આવું થાય છે બરાબર. એક હતું, બે થયા, ત્રણ થયા, ચાર થયા, ચાર થયા બરાબર, પછી પાછું અચાનક ઘટ્યું, એની પાછળ શું રીઝન હોય શકે? તો એની પાછળ એવું રીઝન હોય શકે છે કે આજ અત્યારે શું થયું, તો કે આની બંધન ઉર્જા મેક્સિમમ છે, અને બંધન ઉર્જા મેક્સિમમ છે, પણ હવે આની અંદર એક ન્યુક્લિયન જો જોડવામાં આવે બરાબર તો શું થાય છે, બંધન ઉર્જા ઘટી જાય છે. એનો મતલબ શું થયો કે પહેલા આ જે છે આ ચાર હતા એ શું હતા, એક કક્ષા પૂર્ણ કરેલી હશે, એને શું કરેલું છે, કોઈ એક કક્ષા પૂર્ણ કરેલી છે, અને આ જે છે એને શું કર્યું, તો કે નવી કક્ષા ચાલુ કરી, એના કારણે હવે આ ન્યુક્લિયરને તમારે કાઢવો ઈઝી થઈ ગયો. એ ન્યુક્લિયરને તમારે બહાર કાઢવો હોય તો એ ઈઝી થઈ ગયો, કારણ કે આ ન્યુક્લિયરને કેટલાય પકડેલો છે. આ ન્યુક્લિયન જો તો ત્રણે પકડેલા છે, આ ન્યુક્લિયરને ત્રણે, આને ત્રણે, બધાને ત્રણ ત્રણે પકડેલા છે, પણ આજે નવો આવ્યો જેને નવી કક્ષા ચાલુ કરી એને કેટલાય પકડેલા છે, તો એને ખાલી બે જણા જ પકડેલા છે. સમજ પડી? તો એના કારણે શું થઈ ગયા, એને કાઢવો ઈઝી થઈ ગયો, કાઢવો ઈઝી થઈ ગયો એટલે શું થઈ ગયું, તો કે એનું બંધન ઉર્જા ઓછી થઈ ગઈ. ક્લિયર આ વસ્તુ સમજાય છે? તો હવે તમે નાનું એવું જરીક ઉદાહરણ આપું કે સપોઝ વાત કરીએ કે આ એક છે ન્યુક્લિયર બંધન ઉર્જા કેવી છે, ઓછી છે, અહીંથી વાત કરી સપોઝ આવું કંઈક છે, પછી બીજો આવ્યો બંધન ઉર્જા વધી, ત્રીજો બંધન ઉર્જા વધારે, હજી વધી, હજી વધી, હજી વધી, હજી વધી, મેક્સિમમ થઈ ગઈ, અત્યારે શું છે બંધન ઉર્જા મેક્સિમમ થઈ ગઈ, એટલે ભાઈ અહીંથી સપોઝ આમ કરીએ તો અહીંથી વધતી વધતી અહીંયા પહોંચી ગઈ બરાબર. બંધન ઉર્જા જ્યાં કક્ષા એ પૂરી થાય છે, આ બધી જે આ બધું શું છે, જ્યાં એક એક કક્ષા પૂરી થાય, ચાર, બાર, સોળ, આ શું છે, ત્યાં કક્ષાઓ પૂરી થાય છે ન્યુક્લિયસની. આ વસ્તુ તમને લગભગ ક્યાંય ખબર મળશે નહીં બરાબર આપણે એનસીઆરટી ટેક્સ્ટ બુકમાં, પણ આપણે ખાલી તમને સમજાવવા માટે આ વસ્તુ કહું છું. તો ત્યાં શું થાય, કક્ષા કદાચ ત્યાં કક્ષાઓ પૂરી થતી હોવી જોઈએ, અને જ્યારે આ પાછી પછીનો ન્યુક્લિયસ એર થાય છે ન્યુક્લિયોન, ત્યારે શું થઈ જાય, એની બંધન ઉર્જા ઓછી થઈ જાય છે. બંધન ઉર્જા ઓછી થઈ જાય છે એનો મતલબ શું થાય છે કે હવે આમાં જો હું નવો ન્યુક્લિયોન એડ કરું તો શું થવાનું, આમાં મેં નવો ન્યુક્લિયન એડ કર્યો તો હવે હું છું, તો કે આ ન્યુક્લિયોનને બધાને બધા કેવો એક મસ્ત રીતે કાકું જોડ ઝુમખું બનાવી દીધેલું છે, તો એમાંથી તમે કોઈને અલગ પાડવું હોય તો તમારે વધારે ઉર્જા આપવી પડે બરાબર. જ્યારે આવું હતું ત્યારે આને વધારે ઉર્જા આપવી પડે તમારે કાઢવું હોય તો, પણ હવે નવો હું અહીંયા ઉમેરું તો શું થાય, નવો ઉમેરો તો હવે આને મારે બહાર કાઢવો એકદમ ઈઝી થઈ ગયો બરાબર. હવે બીજો ઉમેર તો આ શું થઈ ગયું, આની બંધન ઉર્જા ડાયરેક્ટ, આ ન્યુક્લિયસ જે છે એની બંધન ઉર્જા શું થઈ જાય, તો કે ડાયરેક્ટ ઘટી જાય. પછી પાછું સેમ ટુ સેમ, આની વધતી જાય, આની વધતી જાય, વધે 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 વધે, વધતી જાય, આ વધી ગઈ ફૂલ બરાબર, આની મેક્સિમમ હોય, પછી પાછું જે આ આવશે તો પાછી શું થઈ જાય, બંધન ઉર્જા ઘટી જાય. કેમ? તો કે આ જે છે એ એકલો છે, જે છેલ્લે ના એડ થયો એ કેવો છે, એકલો છે, તો કે આ પહેલા એક કક્ષા પૂરી કરી, પછી બીજી કક્ષા, પછી ત્રીજી કક્ષા, આ ટાઈપનું હું તમને દર્શાવું છું, તમને ઇમેજિન કરાવવા માંગે, આવું ના આવું એકચ્યુઅલ હોય એ જરૂરી નથી, પણ ન્યુક્લિયસમાં કક્ષાઓ હોય છે એ વાત 100% પાકી છે, અને આ જે છે એના કારણે દર્શાવાય છે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? ઓકે, તો આપણે આવું કંઈક જોયેલું
આ વસ્તુ આપણે અત્યારે જોઈ. બીજું આપણે જે જોયેલું તો અલગ શું હતું વસ્તુ, તો કે આમાંથી આપણે હંમેશા એવી ટ્રાય કરીએ છીએ કે આ ન્યુક્લિયસ છે, આપણે જો આ રિજન માં આવીએ જ્યાં બંધન ઉર્જા મેક્સિમમ છે, બંધન ઉર્જા કેવી છે, સૌથી વધારે, તો બંધન ઉર્જા સૌથી વધારે છે, એ ટાઈપના ન્યુક્લિયસ જો બનાવવામાં આવે તો શું થવાનું, મેં તમને કીધું હતું, જયારે મોટી વધારે એકદમ ઉચ્ચ બંધન ઉર્જા હોય એવો ન્યુક્લિયસ જયારે તમે બનાવો, ત્યારે એ ન્યુક્લિયસ બનાવો ત્યારે શું થાય, ત્યારે દળ સ્થિતિ પણ એટલી મસ્ત જોરદાર થવાની, અને દળ સ્થિતિ જેટલી વધારે થાય એટલી ઉર્જા પણ વધારે ઉત્પન્ન થવાની, બરાબર. મતલબ જેટલી દળ સ્થિતિ થાય એટલું દળ નું શું થઈ જાય, ઉર્જામાં રૂપાંતર થઈ જાય, બરાબર. તો જેટલી દળ સ્થિતિ વધારે એટલું ઉર્જા પણ વધારે, અને ન્યુક્લિયસ ની બંધન ઉર્જા જેટલી વધારે એટલું એ ઉર્જા વધારે ઉત્પન્ન કરશે. તો આપણે ફાયદામાં ક્યારે રહીએ, જયારે આપણે ઉચ્ચ બંધન ઉર્જા વાળા ન્યુક્લિયસ બનાવીએ, બરાબર, ત્યારે આપણે ફાયદામાં રહીએ, ત્યારે આપણને વધારે વધારે ઉર્જા મળે. તો એના બે રીતે બે વસ્તુ કરીએ, કઈ કે આ તો મોટા ન્યુક્લિયસ છે એને તોડો તો અહીંયા આવી શકીએ, અને નાના ન્યુક્લિયસ છે એને જોડો તો અહીંયા આવી શકીએ. સિમ્પલ મેથડ છે. તો આને તમે તોડો તો શું થાય, આને તોડો, સપોઝ આ 238 છે, 240 જેવું સમજો, તો 240 છે અને તમે તોડો તો 120 ના બે આવી શકે, બરાબર. એક 240 નો હોય એને તમે તોડો તો 120 ના બે બને, અને 120 માં તમે જોવો તો 120 પરમાણુ દળ આવતા હોય, બરાબર. એવા કેવા છે, તો કઈ અહીંયા બંધન ઉર્જા તો આ કેવી છે, ઉચ્ચ છે, આની કરતા વધારે લેવલની છે. તો તમને ઉર્જા કેવી મળશે, વધારે મળશે, બરાબર. ઉર્જા બહુ બધી ઉત્પન્ન થાય, બરાબર. પણ પેલા ઓલરેડી આટલી તો હતી, અને આ જઈએ છીએ એટલે તું આ અહીંયા કમ્પેર ડિફરન્સ કેટલો, આટલો ડિફરન્સ થાય બંધન ઉર્જાનો, તો એ થોડીક ઓછી મળે. પણ વાત કરો જો આની, કે નાના નાના ન્યુક્લિયસ બે છે અને હું જોડું, 10-10 છે, બરાબર, 10-10 છે, એ બંને હું બંનેને જોડી અને હું એને 20 એટોમિક માસ વાળું બનાવું, બરાબર. 20 વાળું જો હું એને ન્યુક્લિયસ બનાવું તો શું થવાનું છે, આ ન્યુક્લિયસ બનશે જો 10-10 વાળા, એટલે તમે અહીંયાથી લઈ શકો એકબીજાને અહીંયા ક્યાંક, બરાબર. અને 20 વાળું છે તો એ ડાયરેક્ટ અહીંયા મળશે, તો અહીંયા જો ઉર્જાનો તફાવત વધારે છે. અને એ ઉપરાંત તમને હું એમ એ બી નહીં, હજી એમ વાત કરું કે સપોઝ બે વાળા છે, આ જે 2H2 છે, બરાબર, તો 2 અને 2 કેટલા થાય, 4. તો આ જો બે એટોમિક માસ હોય એવા બે હું ભેગા કરું, મતલબ આ બે ભેગા કરું તો એ ડાયરેક્ટ મને શું બનાવશે, 4 વાળો, એટલે ટૂંકમાં અહીંયા 7 MeV, 1 MeV, 1 MeV બંધન ઉર્જા વાળા બે ન્યુક્લિયસ ને ભેગા કરવામાં આવે તો જે નવું ન્યુક્લિયસ બળ છે એની બંધન ઉર્જા કેટલી છે, ડાયરેક્ટ 7 MeV. આની બંધન ઉર્જા કેટલી છે, તો કે 1 MeV, આની પણ 1 MeV, પણ જે આ મને મળશે એની કેટલી છે, તો એની ડાયરેક્ટ 7 MeV. મતલબ કેટલો ડિફરન્સ થયો, તો કે 6 MeV નો ડિફરન્સ થયો. તો આટલી જોરદાર શું મળે આપણને, આટલી જોરદાર આપણને ઉર્જા ઉત્પન્ન થાય જો એને આ બંને ન્યુક્લિયસ ને ફ્યુઝ કરવામાં આવે, આ બંને ન્યુક્લિયસ જોડવામાં આવે. એટલા માટે પણ એ ન્યુક્લિયસ ને જોડવા એટલે એના તમારે બહુ બધું જોરદાર આપણે કુલમ બળ નું અપાકર્ષણ જે બળ લાગે એ અપાકર્ષણ બળ નો સામનો કરીને આપણે ન્યુક્લિયસ ને ભેગા કરવા પડે, બરાબર. એવું કરી શકો ત્યારે શું થાય, ત્યારે એ ન્યુક્લિયસ શું થાય, ન્યુક્લિયસ ફ્યુઝ થાય, બરાબર. એટલે કે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા આપણે જે કહીએ છીએ, તો એ પ્રક્રિયા ત્યારે પોસિબલ બને. તો આટલું બધું જે ઉર્જા આપવી પડે એ ઉર્જા થોડીક અઘરી છે, બરાબર. એટલા માટે આપણે આ યુઝ આપણે સંલયનની પ્રક્રિયાઓ નથી કરતા, આપણે વિખંડન વાળી પ્રક્રિયાથી અત્યારે ઉર્જાઓ ઉત્પન્ન કરીએ છીએ. ન્યુક્લિયસ ઉર્જા જે આપણે ઉત્પન્ન કરીએ બધી ક્યાંથી ઉત્પન્ન કરીએ, વિખંડનથી કરીએ, આનાથી કરી શકતા નથી. ક્લિયર આ વસ્તુ, ઓકે. તો વાત અહીંયા ક્લિયર થઈ ગઈ છે હવે આપણને, બરાબર, કે શા માટે, કારણ કે અહીંયા ઉર્જાનો ડિફરન્સ તમે જોઈ શકો છો અને આમાં ઉર્જાનો ડિફરન્સ તમે જોઈ શકો, અહીંયા અહીંયા એ રીઝન છે કે આપણે અત્યારે વિખંડન જ કરીએ છીએ, સંલયનની પ્રક્રિયાથી આપણે ઉર્જા ઉત્પન્ન કરતા નથી. પણ એના પર પ્રયાસો અત્યારે જરૂર ચાલુ છે કે કઈ રીતે આપણે બે ન્યુક્લિયસને ફ્યુઝ કરી શકીએ, બરાબર. કારણ કે બે ન્યુક્લિયસ ટુ એચ હોય એટલે મતલબ કેવું હોય, તો કે એક ન્યુટ્રોન એક પ્રોટોન અને બીજો એક ન્યુટ્રોન એક પ્રોટોન, આ બંનેને ફ્યુઝ કરવાનું, આ બંનેને જોડી અને આવો બીજો ન્યુક્લિયસ બનાવવો, બરાબર. તો એ એક અઘરું કામ થઈ જાય અને એટલી ઉર્જા આપવી પડે કે જેને કે જે કુલમ બળનું પણ અપાકર્ષણ સહન કરી લે અને ન્યુક્લિયર બળની રેન્જમાં આવી જાય. પણ ન્યુક્લિયર બળની રેન્જમાં એકવાર આવી જાય પછી તો વાંધો નથી આવવાનો, પછી એકબીજાને પકડી લે. પણ જ્યાં સુધી ના આવે ત્યાં તમારે શું કરવું પડે, એટલું બધું જોરદાર એને વેગ આપવો પડે, વેગ આપીને એને અથડાવવામાં આવે, અથડાવવાને એને ફ્યુઝ કરાવો, ત્યારે આ વસ્તુ પોસિબલ છે. ક્લિયર, ઓકે. તો હવે આપણે ધીમે રહીને આગળ વધીએ. ચલો હવે આપણને બધું આનું જે ઇન્ફોર્મેશન છે એ બધી ક્લિયર થઈ ગઈ કે ન્યુક્લિયસ ની અંદર સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કેવું છે, કઈ રીતે કામ કરતું હોય છે, કેમ એ આ ન્યુક્લિયસ તૂટતો નથી, બધી વસ્તુ ક્લિયર હવે આપણને થઈ ગઈ છે. તો હવે ચાલો આપણે જોઈએ આ વસ્તુને. ચાલો હવે આપણે વાત કરીએ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની જે પ્રોપર્ટી છે એને. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, હવે આપણે આના વિશે બધી ઇન્ફોર્મેશન કલેક્ટ થઈ ગઈ છે. તો
1930 થી લઈને 1950 સુધી આના પર બહુ બધા પ્રયોગો કરવામાં આવ્યા, અને બધા પ્રયોગો પછી તારણ આપણને એવું આવવા માંડ્યું કે આ બળ જે છે કેટલું સ્ટ્રોંગ છે એના વિશે બહુ બધી માહિતી એકત્ર કરવામાં આવી. જેમ કે વાત કરીએ આપણે, તો સૌથી પહેલી વાત કરીએ કે પરમાણુની વાત કરતા હતા આપણે, કે પરમાણુ જે હતા બરાબર એમાં ઇલેક્ટ્રોન ની વાત કરતા હતા, તો ઇલેક્ટ્રોન ની બંધન ઊર્જા કેવી હતી? જેમ કે હાઇડ્રોજન ની વાત કરીએ બરાબર, હાઇડ્રોજન ની કેટલી હતી? તો હાઇડ્રોજન માં જે ઇલેક્ટ્રોન હોય બરાબર, ઇલેક્ટ્રોન ની બંધન ઊર્જા કેટલી હતી? તો કે -13.6 EV, મતલબ 13.6 EV જેટલી ઊર્જા હોય એને આપું તો એ નીકળી જાય ન્યુક્લિયસ માંથી બરાબર. અને તમે હવે વાત કરો ન્યુક્લિયસ ની વાત કરીએ આપણે, તો ન્યુક્લિયસ આપણને આશરે તમે જોવો તો આશરે તમને કેટલી મળી છે? આશરે આપણને 8 MeV, 8 MeV ની આજુબાજુ તો બધાની બંધન ઊર્જા છે જ, 8 MeV બંધન ઊર્જા. બંધન ઊર્જા 13.6 અને અહીંયા 8 MeV. તમે વસ્તુ એક વસ્તુ વિચારી શકો છો કે કુલમ બળ જેટલું આકર્ષણ કરે છે બરાબર, એના કારણે 13.6 બંધન ઊર્જા, અને ન્યુક્લિયર બળ જે આકર્ષણ કરે છે એના કારણે 8 MeV જેટલી બંધન ઊર્જા. MeV, એમ એટલે 10^6, કેટલા? 8 મિલિયન EV. આટલી બધી બંધન ઊર્જા વધારવાનું વધે છે એનો મતલબ શું છે કે ન્યુક્લિયર બળ કેટલું પ્રબળ છે, ન્યુક્લિયર બળ કેટલું જોરદાર પ્રબળ છે કે ન્યુક્લિયસ ની અંદર આટલા બધા પ્રોટોન હોય. પ્રોટોન હોય તો તમને ખબર છે કે એટલા બધા પ્રોટોન છે, બધા પ્રોટોન એકબીજા પર બળ લગાડે, બધા પ્રોટોન એકબીજા પર બળ લગાડે એટલે શું થાય, એ બળ અપાકર્ષણ બળ હોવાનું, અપાકર્ષણ બળના કારણે આખો ન્યુક્લિયસ તૂટી જાય, વેર વિખેર થઈ જાય, કઈ વધે નહીં, પણ છતાંય આખો ન્યુક્લિયસ છે કેવો છે, બંધાઈને રહેલો છે. આખો ન્યુક્લિયસ બંધાઈને રહેલો છે, એમનો એમ રહેલો છે, મતલબ જે એને પકડવા વાળું બળ હશે એ બળ કેટલું જોરદાર હશે. તમે વિચારી શકો છો આ ન્યુક્લિયસ ને પકડવા વાળું જે બળ હશે એ બળ કેટલું જોરદાર હશે? તો એ આટલું મોટું બળ છે એટલા માટે આપણને એવું કહે છે કે આને, એટલા માટે આ નામ જ આપણે આપ્યું કે ન્યુક્લિયર બળ નથી કહેતા આપણે, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કહીએ છીએ. સૌથી અત્યાર સુધીમાં જેટલા પણ બળ શોધાવા બધા બળમાં સૌથી સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ કહ્યું છે તો ન્યુક્લિયર બળ, એટલા માટે આપણને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કહીએ છીએ. તો આમાંથી આપણને જે ખબર પડી ગઈ બધી બરાબર, એમાં આપણે પહેલી વસ્તુ તો હું આપણે સૌથી પહેલી ખબર પડી તો કે ન્યુક્લિયર બળ છે કેવું છે, સૌથી વધારે સ્ટ્રોંગ છે બરાબર. એના કરતા ઓછું કયું છે? તો કે કુલમ બરાબર. અને સૌથી પ્રબળ નિર્બળમાં નિર્બળ બળ હોય તો ગુરુત્વાકર્ષણ બળ, એ આપણને ખબર જ છે બરાબર. તો પહેલી વસ્તુ શું ખબર પડી? તો કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ સૌથી મોટું બરાબર, સૌથી વધારે પ્રબળ છે બરાબર. એનથી ઓછું કયું છે? તો કે કુલમ બળ, અને એનથી ઓછું ગુરુત્વીય બળ. સૌથી વધારે સ્ટ્રોંગ આ કયું છે? આ સૌથી વધારે પ્રબળ છે, પછી કુલમ, ને પછી છેલ્લે ગુરુત્વાકર્ષણ, કે જે તમે આ વસ્તુ તમને ખબર છે. ક્લિયર? આ વસ્તુ આપણે જોઈ છે. સેકન્ડ થિંગ જોઈએ હવે, બીજી વસ્તુ, બીજો પોઈન્ટ શું છે? તો આપણે વાત કરી કે અહીંયા જેમ જેમ વધતા જેમ બંધન ઊર્જા વધતી જાય, પણ અહીંયા જયારે પહોંચી ત્યારે શું થાય છે? તો કે બંધન ઊર્જા લગભગ અચળ જેવી થઈ જાય છે. તો બંધન ઊર્જા અચળ થાય એનું રીઝન શું હતું? તમે હમણાં જ તમને કીધું હતું કે એક ન્યુક્લિયોન જે છે એને બધા ન્યુક્લિયોન ઘેરી લે, પછી એનાથી વધારે તેને કોઈ ઘેરી શકવાનું જ નથી બરાબર. એને કારણ કે એ આજે ન્યુક્લિયોન જે છે બરાબર, આજે ન્યુક્લિયોન છે એના કારણે એના એનું એની બંધન ઊર્જા વધતી જવાની. ક્યાં સુધી વધતી જવાની? તો કે આજુબાજુના જે આજુબાજુના ન્યુક્લિયોન છે એને પકડી રાખે ત્યાં સુધી બરાબર. પણ હવે હું એમ કહું કે અહીંયાથી ન્યુક્લિયોન વધવાનું ચાલુ થાય આ રીતે બરાબર, તો આ વધારે આ ન્યુક્લિયોન જે છે વૈધા, આ જે ન્યુક્લિયોન જે છે એટલે વૈધા, એ ન્યુક્લિયોન આને હારે ક્યાંય લેવા દેવા જ નથી. આ જે છે બધા એને આની હારે તો કઈ લેવા દેવા જ નથી. કેમ નથી લેવા દેવા? કારણ કે ન્યુક્લિયર બળ છે કેવું છે? શોર્ટ રેન્જ ફોર્સ છે, લઘુઅંતરીય બળ છે. આપણે આવું જોયું કેમ લઘુઅંતરીય બળ છે એવી ખબર પડી? તો કે એનું રીઝન એ છે કે આ જે છે બરાબર, આ જે છે જેમ જેમ વધવું જોઈએ, જેમ જેમ એ વધતો જાય એમ શું થવું જોઈએ? બંધન ઉર્જા પણ વધવી જોઈએ, પણ બંધન ઉર્જા નથી વધતી. એનું રીઝન શું થયું? કે આ શું છે કે એ શોર્ટ રેન્જ ફોર્સ છે, લઘુઅંતરીય બળ હોય તો જ પોસિબલ છે કે આ વસ્તુ ના થાય. એનો મતલબ શું થયો? કે આ જે ન્યુક્લિયોન છે એને એ કોને કોને, તો આને જ બળ લગાડશે, એને આ લોકો એને કઈ લેવા દેવા જ નથી. આ ન્યુક્લિયોન છે તો કે એ આ ત્રણ ઉપર જ બળ લગાડે, આ છે તો કે આ આજુબાજુમાં જ લગાડે, બધા આજુબાજુ વાળાને જ પકડી રાખે. એક વધીને આગળ ન હોય એની એને કોઈ લેવા દેવા નથી. વસ્તુ સમજાય છે તમને? તો એના રીઝનથી, આ રીઝનને કારણે શું કહી શકાય? તો કે એક તો લઘુ અંતરીય બળ છે. શું કહી શકાય? લઘુ અંતરીય બળ છે. બીજું શું કહી શકાય? તો કે એનામાં સંતૃપ્તતાનો ગુણધર્મ છે. કયો ગુણધર્મ છે? સંતૃપ્તતાનો ગુણધર્મ એટલે શું કહેવાય? તો કે એક એક બળની એક લિમિટ આવી જાય બરાબર, કે એ બળ જે છે એ આજુબાજુમાં બધા એને આજુબાજુમાં આવી જાય ત્યારે સૌથી વધારે બધા એકબીજા ઉપર બળ લગાડે બરાબર, આખો એક પેક થઈ જાય ત્યારે.
પછી એનાથી વધારે બળ લગાડી શકતા જ નથી, કારણ કે એ લઘુઅંતરીય બળ છે એટલે આજુબાજુમાં તમે આજુબાજુની બધી સપાટી કવર કરી લો, બરાબર, પછી એ વધારે લાગવાનું જ નથી. ક્લિયર સમજાય છે? પછી ન્યુક્લિયસ નાનો હોય કે મોટો હોય કોઈ ફરક પડતો નથી, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કેવું રહેશે, સેમ ટુ સેમ જ રહેશે, બળ સરખું જ લાગશે. એટલે સિમ્પલ તમને એક એક્ઝામ્પલ આપી દઉં, બરાબર. તો હું તમને એક વાત કરું કે આપણી પાસે સપોઝ બે બે વસ્તુ લઉં છું, મારી પાસે એક રૂમ છે, બરાબર, આપણે વર્ગખંડ હોય એટલે એક મારી પાસે રૂમ છે અને એક એક રૂમ છે અને એક હોલ છે. તો એક રૂમમાં બધા માણસો બહુ બધા ભરેલા છે અને એક હોલ છે એમાં પણ મેં બહુ બધા માણસો ભરેલા છે, બરાબર. ઓબ્વિયસલી વર્ગખંડમાં જે માણસો ભરેલા છે એ સંખ્યા ઓછી છે અને હોલમાં જે સંખ્યા કેવી છે વધારે છે, બરાબર. હવે વર્ગખંડમાં જે એટલા બધા માણસો ભરેલા છે, હવે હું તમને એમ કહું કે કોઈ એક માણસને, એક માણસ છે કોઈ, એને વધારેમાં વધારે છ લોકો પકડી શકે, શું કરી શકે? તો ચારે બાજુથી માણસને પકડી રાખે, એક માણસને છ લોકો એકબીજા ચારે બાજુથી પકડી રાખે. અને હોલમાં પણ એવું જ છે, બરાબર. તો હોલમાં પણ એક માણસને બધા ચારે બાજુથી કેટલા પકડી રાખે, છ પકડી શકે, એનાથી વધારે ન પકડી શકે, બરાબર. તો જો આવું વર્ગખંડમાં પણ આવવું હોય અને હોલમાં પણ આવવું હોય, બરાબર, તો મારે માણસને છોડાવવો હોય તો શું કરવું પડે? તો મારે માણસને છોડાવવા માટે જેટલી ઉર્જા આપવી પડે, કેટલી ઉર્જા આપવી પડે? તો કે છ એ પકડ્યું છે ને, તો છ એ પકડ્યું હોય, છ છ જેટલી છે ઉર્જા, એની કરતા વધારે આપી દઉં. તો જેવી એટલી આમાં આપવી પડે એટલી મારે સેમ ટુ સેમ મારે હોલમાં પણ આપવી પડે. કેમ? કારણ કે ત્યાં પણ છ જણા જ પકડ્યો છે, મતલબ અહીંયા જેટલી ઉર્જા આપી એટલી જ ઉર્જા નહીં આપી. મતલબ નાનો ન્યુક્લિયસ છે એમાં મારે એક ન્યુક્લિયરને કાઢવા માટે જેટલી ઉર્જા આપવી પડે એટલી જ ઉર્જા મારે મોટા ન્યુક્લિયસમાંથી પણ કાઢવા આપવી પડે. કારણ કે સંતૃપ્તતા, કારણ કે એક માણસને જે છ જણા જ પકડી શકે એવી રીતે એક ન્યુક્લિયસ છે એને પણ અમુક ન્યુક્લિયોનો જ બળ લગાડીએ કે જે એની આજુબાજુ છે. સિમ્પલ વસ્તુ, એટલે શું કહેવાય, સંતૃપ્તતા, સંતૃપ્તતાનો ગુણધર્મ, બરાબર. અને બીજી એક વસ્તુ જે મેઇન છે એ છે કે એ બળ લાગવાનો ક્યાં સુધી લાગે કે નહીં, ક્યાં સુધી એનાથી બદલાઈ જાય છે. જેમ કે વસ્તુ તમે સમજો કે જયારે વાત કરીએ આપણે આ ન્યુક્લિયસ છે, તો સપોઝ આ એની સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગવાનું રીઝન છે. આ કયું રીઝન છે? તો કે એટલામાં જ અહીંયાથી કોઈ ન્યુક્લિયસ જો આની અંદર આવે, આની અંદર, તો જ એના પર સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગે છે, નકર નથી લાગતું. ત્યાં સુધી એને કુલંબ બળ જ લાગે છે, બરાબર. તો એની અંદર પણ એક રીઝન છે જેને આપણે કહીએ છીએ, આ જે છે શું છે, 0.8 પર મી, મેં તમને તે દિવસે સમજાવેલું. આ કેટલો ડિસ્ટન્સ છે, આ કેટલું ડિસ્ટન્સ છે તમને અહીંયા દેખાશે નહીં, આઈ થિંક આ ડિસ્ટન્સ કેટલું છે અહીંયા તમે સમજો તો આ કેટલું છે? તો કે 0.8 ફરમી. 0.8 ફરમી છે એનો મતલબ શું છે? તો કે 0.8 મતલબ આ જે છે, બરાબર, આ જે રીજન છે એટલું, આ જે રીજન, આ જે આની છે, આની અંદર જો આ અહીંયા સુધી હોય, આ રીતે અંદર હોય તો શું થાય, અહીંયા હોય તો કે એના પર વધારે સ્ટ્રોંગ બળ લાગે, આકર્ષણ થાય, આકર્ષણ થાય, આગળ વધારે આકર્ષણ થાય, અહીંયા સુધી વધારે આકર્ષણ થાય. પણ જો કોઈ જો એ ન્યુટ્રોન છે કે કોઈ બી કણ છે, એ જે મતલબ જે ન્યુટ્રોન કે પ્રોટોન કોઈ બી છે, ન્યુક્લિયોન, એ જો આની અંદર આવવાની ટ્રાય કરે તો ત્યાં થઈને આ બળ કેવું થઈ જાય છે, એ કેવું થઈ જાય છે? તો કે અપાકર્ષણ થવા મળે છે. એ બળ કેવું થઈ જાય છે? અપાકર્ષણ થાય છે. તો 0.8 ફરમી કરતા વધારે અંતર હોય તો આકર્ષણ, અને 0.8 ફરમી કરતા ઓછું અંતર હોય તો અપાકર્ષણ, બરાબર. એટલે ઓછું હોય તો અંતર, બરાબર, અને અંતર વધારે હોય 0.8 ફરમી કરતા અંતર, અંતર કેવું છે, અગર અંતર ઓછું છે 0.8 કરતા નીચે, તો અહીંયા શું થવાનું છે? અપાકર્ષણ થવાનું છે. અને અહીંયા કેવું થવાનું છે? આકર્ષણ થવાનું છે. અને એનું પણ રીઝન મેં તમને કીધું હતું કે આવું કેમ થાય, કારણ કે જો અપાકર્ષણ બળ એકદમ નજીક આવી જાય ન્યુક્લિયર અને અપાકર્ષણ બળ ના હોય, બરાબર, ને ખાલી આકર્ષણ જ લાગ્યા કરે, આકર્ષણ જ લાગ્યા કરે, તો પછી એક બે ન્યુક્લિયર છે આ રીતે એ બને નજીક આવે, નજીક આવે, નજીક આવે, નજીક આવે, નજીક આવે, પછી હજી આકર્ષણ જ લાગ્યા કરે તો પછી ભેગા થઈ જાય, બધું તોડી નાખે, આખું ન્યુક્લિયર તોડીને બધું એક થઈ જાય. આવું તો પોસિબલ આવું નથી થતું, બધા અલગ અલગ રહે છે. એનો મતલબ પૂછ્યો કે નજીક આવ્યા પછી આ બળ કેવું થઈ જાય છે? તો કે અપાકર્ષણ થવા મળે છે. ક્લિયર આ વસ્તુ? તો જો તમે આની વાત કરો, બરાબર, અને હું તમને આનો ગ્રાફ ડ્રો કરીને બતાવું તો એક એક આવો છે. જે સ્થિતિ ઉર્જા છે, બરાબર, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળના કારણે જે સ્થિતિ ઉર્જા છે એ કંઈક આ રીતની છે. તો શું છે? પોટેન્શિયલ એનર્જી, એટલે કે સ્થિતિ ઉર્જા. શું છે આ? સ્થિતિ ઉર્જા, બરાબર, સ્થિતિ ઉર્જા વર્સિસ આ જે અંતર છે. શું છે આ? અંતર, બરાબર. મને લખી દઉં એપ્રોક્સિમેટલી 100 અને અહીંયા લખી દઉં એપ્રોક્સિમેટલી -100, બરાબર, અહીંયા છે 0. તો અહીંયા અંતર ને આપણે જો લઈ લઈએ, સપોઝ આ છે 1 ફરમી, 2 ફરમી, 3 ફરમી,
આ રીતે કે અંતર હોય બરાબર તો શું થાય છે તો જેમ જેમ ન્યુક્લિયસ ન્યુક્લિયોન જે છે બરાબર આની જ વાત કરીએ કે ન્યુક્લિયોન જો અહીં વાત કરીએ આપણે આ રીતે આ ન્યુક્લિયોન છે આ એના 0.8 ફર્મીની રેન્જ છે કઈ ફર્મી છે આ રેન્જ છે તો કે બીજો કોઈ ન્યુક્લિયોન બરાબર આ એનો મેન છે આજે હું કાની અંદર જે છે હું થોડું તો કે બળ લાગવાનું સ્ટાર્ટ થશે બરાબર આ રીતે બીજો કોઈ ન્યુક્લિયોન છે જો યાની અંધારે હાથે આવવાની અડવાની ટ્રાય કરે તો જ્યાંથી સ્ટ્રોંગ બળ લાગવાની ચાલુ થાય બરાબર ત્યારથી વાત કરીએ તો શું થવાનું તો ધીમે ધીમે શું થાય પહેલા તો આ બળ કેવું હતું ઝીરો હતું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ બરાબર એટલે એના કારણે સ્થિતિ ઉર્જા તો ઝીરો થવાની છે પણ જેમ જેમ બે નજીક આવવાના ચાલુ થાય અને બે નો જે બળ લાગવાનો જે વિસ્તાર ચાલુ થાય ટચ કરશે ત્યારે શું થાય તો કે બંને એકબીજાને શું થવા મળે ધીમે ધીમે આકર્ષણ થાય ને આકર્ષણ થાય એટલે સ્થિતિ ઉર્જા શું થવાની તો સ્થિતિ ઉર્જા વધતી જાય પણ આકર્ષણ છે એટલે આપણે સ્થિતિ ઉર્જા કેવી લઈશું તો કે માઇનસમાં તો ધીમે ધીમે શું થાય તો સ્થિતિ ઉર્જા પહેલા ઝીરો હતું પછી ધીમે ધીમે સ્થિતિ ઉર્જા શું થયું સ્થિતિ ઉર્જા કેવી થાય મળી વધતી જાય આકર્ષણ બળ છે એટલા માટે વધતી જાય પણ ક્યાં સુધી વધે તો ગ્રાફ તમને છે ને કઈક આ રીતે મળશે આ ટાઈપનો કઈક ગ્રાફ મળશે આ ટાઈપનો બરાબર આ જે ગ્રાફ છે તમને કેવો મળે છે તો આજે ડિસ્ટન્સ છે ને શું કહેવાય આપણે આજે બરાબર એને આર ઝીરો કહીએ એટલે કે 0.8 ફર્મી બરાબર તો આ ડિસ્ટન્સ તમે જોઈને તમે કહી શકો કે જેમ જેમ તમે જેમ જેમ એ બે બંને નજીક આવવા મળશે એટલે શું થાય ધીમે ધીમે એ વધતું જાય શું વધતું જાય તો એની સ્થિતિ ઉર્જા વધવા મળશે બરાબર તો સ્થિતિ ઉર્જા વધતી જાય વધશે પણ માઇનસ છે કેમ માઇનસ છે તો કે માઇનસ નેગેટિવ સાઇન એટલા માટે છે કારણ કે આકર્ષણ છે આકર્ષણ બળ લાગે છે આકર્ષણ છે ત્યાં સુધી શું થાય તો માઇનસ સાઇન રહે અને જેમ જેમ તમે એ બળ વધતું જાય બરાબર પછી શું થાય તો કે બંનેનું જે આજે આ રીઝન કે જે 0.8 ફર્મીની અંદર આવશે પછી અપાકર્ષણ લાગવાનું ચાલુ થાય જો એ રીઝનની અંદર આ બંને આવી જાય મતલબ આવું થવાનું સપોઝ આ એ 0.8 ફર્મી વાળું છે અને બીજો ન્યુક્લિયસ છે બરાબર એ આ રીતે છે કે જેની અંદર છે શું છે તો કે આ 0.8 ફર્મી ડિસ્ટન્સ છે આ 0.8 ફર્મી આ પણ 0.8 ફર્મી તો આ જે ડિસ્ટન્સ ની અંદર આવવાનું થાય પછી શું થાય તો કે હવે તો એ બંને શું થવાનું અપકર્ષણ ચાલુ થવાનું એટલે ધીમે ધીમે અહીંયાથી શું થવાનું અહીંયાથી અપકર્ષણ ચાલુ થાય બંને જે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે 0.8 ફર્મી બરાબર તો ત્યારે શું થાય અપાકર્ષણ થવાનું ચાલુ થાય અને અપાકર્ષણ થાય પછી શું થાય તમે જો તો અપાકર્ષણ થાય તો જે ઉર્જા સ્થિતિ ઉર્જા છે સ્થિતિ ઉર્જા શું થવાની તો ડાયરેક્ટ વધીને શું થાય પોઝિટિવ થઈ જાય મતલબ અપાકર્ષણ થવાનું છે બરાબર તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળના કારણે જે થવાનું છે કેવું થઈ જાય અપાકર્ષણ થવા મળશે મતલબ 0.8 ફર્મી કરતા ઓછા ડિસ્ટન્સ હશે ઓછું અંતર હોય તો શું થાય બે ન્યુક્લિયર વચ્ચે અપાકર્ષણ બળ લાગે અને 0.8 ફર્મી કરતા વધારે હોય તો શું લાગે આકર્ષણ બળ લાગે એકદમ સિમ્પલ વસ્તુ છે બરાબર તો મતલબ તમારે શું કરવું પડે તો કોઈ બી બે ન્યુક્લિયર હોય બે ન્યુક્લિયર બરાબર આ રીતે બે ન્યુક્લિયર છે બરાબર ન્યુટ્રોન ની વાત જ નથી પણ જો હું વાત કરું પ્રોટોનની બરાબર ન્યુટ્રોન તો એને વિદ્યુતભાર છે જ નહીં એટલે કઈ પ્રોબ્લેમ જ નથી પણ વાત કરીએ આપણે જો પ્રોટોનની સપોઝ આ બે પ્રોટોન છે મારી પાસે બરાબર આ પી છે ને આ પી છે પ્રોટોન તો બંને પ્રોટોન છે તો આનું જે 0.8 ફર્મી વાળું રીજન છે એ આવડવા બરાબર અને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ વાળું રીજન છે આવડવા કે આ રીજન છે એની અંદર આવી જાય બરાબર શું એ રીજન છે એની અંદર જો આવી જાય તો શું થાય સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ ચાલુ થઈ જાય તો તમારે શું કરવું પડે આ બંનેને એટલા નજીક જ્યાં સુધી એટલા દૂર છે તો શું થાય અને આ અપાકર્ષણ બળ જ લાગશે કયું અપાકર્ષણ બળ લાગશે કુલંબ અપાકર્ષણ બળ કુલંબ અપાકર્ષણ બળ જ લાગવાનું છે પણ એને એટલા એને બળ આપીને એટલા નજીક લાવવાના કે એકવાર એનો જે આ જે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળનો વિસ્તાર છે એ એકબીજાને ટચ થઈ જાય તો જેવો ટચ થાય તરત શું થાય તો ડાયરેક્ટ જ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ ચાલુ થઈ જાય અને કુલંબ બળ કરતા સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ વધારે હોવાના કારણે આ બંને સીધા શું થઈ જાય એકબીજાને ચીપકી જાય બરાબર પણ બંને વચ્ચે 0.8 ફર્મી અંતર તો રહી જ જાય કારણ કે અપાકર્ષણ બળ છે એટલા માટે અંદર જઈને અપાકર્ષણ બળ અહીંયા સુધી પહોંચે ત્યારે બાકી અહીંયા શું થાય આકર્ષણ તો એ બંને ચીપકી જાય આ રીતે ક્લિયર આ વસ્તુ ક્લિયર થાય છે તો આ વસ્તુ એક વાર યાદ રાખવાની છે આ ટાઈપનું કંઈક આપણે જોવાનું હતું હવે વાત કરીએ આપણે બરાબર ચાલો આ વસ્તુ થઈ ગઈ સ્થિતિ ઉર્જાની વાત હવે બીજી આ બીજો પોઈન્ટ હતો હવે વાત કરીએ ત્રીજો પોઈન્ટ બરાબર એ ત્રીજો પોઈન્ટ એવો છે કે આ જે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે એને વિદ્યુત ભાર પર કોઈ આધાર નથી શું એ વિદ્યુત ભાર પર આધારિત નથી વિદ્યુત ભાર પર આધારિત નથી એટલે એનો મતલબ શું થયો તો કે એ બળ વિદ્યુત ભાર પર આધારિત નથી મતલબ ન્યુટ્રોન પ્રોટોન હોય બરાબર ન્યુટ્રોન પ્રોટોન પ્રોટોન પ્રોટોન
પ્રોટોન, ન્યુટ્રોન, ન્યુટ્રોન આ બધા વચ્ચે બળ કેવું લાગે? તો કે સરખું, કારણ કે ન્યુટ્રોન ને એને એને વિદ્યુત ભાર પાર કઈ લેવા દેવા નથી, મતલબ ન્યુટ્રોન પ્રોટોન હોય, પ્રોટોન પ્રોટોન હોય કે બીજું ન્યુટ્રોન ન્યુટ્રોન હોય, એના પર બળ તો સરખું જ લાગવાનું છે. હવે એ વિદ્યુત ભાર પર આધારિત નથી, બરાબર? તો ન્યુટ્રોન ન્યુટ્રોન ને ભેગા કરવા ઈઝી, કારણ કે એને અપાકર્ષણ બળ તો કોઈ લાગતું જ નથી. એને તમે અડાડો તો એ સીધા આવીને શું થાય, એને જો એના સ્ટ્રોંગ ન્યુક્લિયર બળના રિજનમાં ને લાવવામાં વિસ્તારમાં, તો એ તરત જ શું થાય, એ ચીપકી જાય, બરાબર? પ્રોટોન પ્રોટોન હોય તો એમાં નથી ચીપકતા. કેમ નથી ચીપકતા? કારણ કે એને કુલમ બળ નું અપાકર્ષણ ને સહન કરવું પડે છે. ખબર પડી આ વસ્તુ? તો આ રીતે એ વિદ્યુત ભાર પર આધારિત નથી, સ્ટ્રોંગ બળ છે એ વિદ્યુત ભાર પર આધારિત નથી. ચોથી વસ્તુ, ચોથી વસ્તુ એ છે કે આ જે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે એ ન્યુક્લિયર બળ છે કેવું છે? તો કે એને આપણે ફંડામેન્ટલ ફોર્સમાં, આ પ્રોટોન ન્યુટ્રોન પર લાગે છે એટલા માટે ફંડામેન્ટલ ફોર્સમાં આપણે એને લેતા નથી. ફંડામેન્ટલ એટલે મૂળભૂત જે બળ હોય એમાં, બરાબર? એમાં લેતા એને નથી. કેમ? પ્રોટોન ન્યુટ્રોન પણ છે એના કારણે એને નથી લેતા. બાકી આપણે એવું વિચારીએ છીએ કે પ્રોટોન અને ન્યુટ્રોન પણ છે એના બનેલા છે, ક્વાર્ક્સના બનેલા છે. તમને ખબર છે, તમે કદાચ આવું જોયું છે, તો કે પ્રોટોન કેવો હોય? તો કે આ પ્રોટોન હોય તો પ્રોટોન ની અંદર પણ કેવા હોય? ત્રણ ક્વાર્ક્સ રહેલા હોય આ રીતે, બરાબર? અને ત્રણ ક્વાર્ક્સ રહેલા હોય, બરાબર, એ જોડાયેલા કેવી રીતે હોય? આવી રીતે હોય, બરાબર? ત્રણ ક્વાર્ક્સ કેવી રીતે જોડાયેલા હોય? આ રીતે કે યુ યુ ડી, બરાબર? અને એમની વચ્ચે આ જે છે શું છે? તો કે આ જે છે, સપોઝ આ અપ ક્વાર્ક છે, આ અપ છે અને આ ડાઉન છે, અને આ છે એ શું છે? તો કે આ છે ગ્લુઓન્સ છે. શું છે? ગ્લુઓન્સ. તો ગ્લુઓન્સ થી આમ જોડાયેલા હોય, આ જે છે કેવા હોય? આ ક્વાર્ક થી જોડાયેલા હોય. ક્વાર્ક નું એકલું અસ્તિત્વ ધરાવતા નથી. એટલે આપણે એવું માનીએ છીએ કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે એ બળ છે ક્વાર્ક જે અંદર છે એના કારણે લાગે છે. તો એના કારણે આપણે મૂળભૂત બળમાં, મૂળભૂત બળો જે છે એમાં આપણે એને લઈ શકીએ, બરાબર? તો આના કારણે એકલા ક્વાર્ક અસ્તિત્વ ધરાવતા નથી, પણ આ બળ જે લાગે છે કોના કારણે હોવું જોઈએ? આપણે એવું માનીએ છીએ કે એના કારણે હોવું જોઈએ, બરાબર? એવું છે કે એવું, એવું એ વાત નથી, એવું હોવું જોઈએ એવું હજી આપણે માનીએ છીએ. ક્લિયર આ વસ્તુ? તો આ તો ચોથો પોઈન્ટ, બરાબર? હવે વાત કરીએ બીજી એક, તો એ છે કે ન્યુક્લિયર બળ જે છે એ ન્યુક્લિયર બળ આ જે વિદ્યુત ભાર છે એના પર આધારિત નથી, પણ એ સ્પિન પર આધારિત છે. સ્પિન પર આધાર રાખે છે. શું? તો કે સ્પિન પર આધાર રાખે છે ન્યુક્લિયર બળ. મતલબ એ જે બે પ્રોટોન હોય, બરાબર, તો બે પ્રોટોન વચ્ચે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગે, બરાબર? બધા જે ન્યુક્લિયર છે એના પર લાગે, બરાબર? તો એ જો બંનેની સ્પિન સરખી સરખી સ્પિન હોય, બંનેની પ્લસ હાફ સ્પિન હોય, અથવા એકની પ્લસ હાફ અને એકની માઇનસ હાફ સ્પિન હોય, બરાબર, તો બધાની જે અલગ અલગ સ્પિન હોય તો અને સરખી સ્પિન હોય તો પણ બળ કેવું લાગે છે? અલગ અલગ લાગે છે. એટલે શેના પર ડિપેન્ડન્ટ છે? સ્પિન પર ડિપેન્ડન્ટ છે, બરાબર? અને સીધી અને લાસ્ટ જે વસ્તુ જે છે એ શું છે? તો કે આ જે ન્યુક્લિયર બળ જે છે, જેમ આપણી પાસે ગુરુત્વાકર્ષણ બળ, પછી કુલમ બળ છે, આ બધાના કેમ આપણી પાસે સૂત્ર છે? સૂત્ર છે ને આપણી પાસે કે આટલા અંતર હોય તો આટલું બળ લાગે, આ હોય તો આ હોય તો આ હોય તો વિદ્યુત ભાર આટલો હોય, દળ આટલું હોય, આવું હોય તો એના પર આટલું બળ લાગે, આ બધી વસ્તુના આપણી પાસે સૂત્ર છે ને. એવી રીતે ન્યુક્લિયર બળનું કોઈ સૂત્ર નથી. ન્યુક્લિયર બળનું આપણી પાસે કોઈ સૂત્ર જ નથી. જેમ આપણી પાસે બીજા બધા બળના સૂત્ર છે એમ ન્યુક્લિયર બળનું આપણી પાસે હજી સુધી કોઈ સૂત્ર શોધાયું નથી. તો આપણી પાસે તમારી જેવા મહાન સ્ટુડન્ટ છે કે જે ભવિષ્યમાં મહાન મહાન વૈજ્ઞાનિકો બનવાની ખૂબ શક્યતા ધરાવે છે, જેને ફિઝિક્સમાં આટલો બધો રસ છે, બરાબર, તો આપણી પાસે ન્યુક્લિયર બળનું આપણી પાસે કોઈ સૂત્ર નથી. તો ભવિષ્યમાં એવું બની શકે કે હવે આપણામાંથી કોઈ એવું બાળક નીકળે, બરાબર, તમારી પાસે એક અમૂલ્ય તક છે નોબેલ પ્રાઇઝ જીતવાની, બરાબર, નોબેલ પ્રાઇઝ મેળવવાની, કે ભાઈ ન્યુક્લિયર બળનું સૂત્ર શોધી કાઢો, એના પર રિસર્ચ કરો, બરાબર, અને આપણી શાળાનું નામ અને મારું નામ અને બધાનું નામ આપણે રોશન કરો, એવી ખૂબ શક્યતા છે, બરાબર, કે તમને આનું આના પર રિસર્ચ કરો અને મેળવો, બરાબર, ન્યુક્લિયર બળની જે સૂત્ર છે એ મેળવો અને નોબેલ પ્રાઇઝ તમને મળે છે, મળી શકે છે, કારણ કે આ આનું સૂત્ર હજી સુધી કોઈ શોધાયું જ નથી. તો આ તમારી માટે જ છે એમ સમજો, બરાબર, કે તમારી માટે જ કોઈ બાકી રહી ગયું છે કે ભાઈ કોઈ નથી શોધ્યું. તો આના પર આપણે રિસર્ચ તમે કરો, બરાબર, ભવિષ્યમાં આના પર આગળ વધો, રિસર્ચ કરી શકો, તો આ ખુલ્લી તક છે. ઓકે, તો આ જે વાત કરી આપણે એના વિશે હતી, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ વિશે વાત હતી, કે આખી સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કઈ રીતે કામ કરે છે, અને જે હવે તમને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ નો કન્સેપ્ટ અંદર આમ એકદમ જોરદાર રીતે ક્લિયર થઈ જવો જોઈએ. કે ઊંઘમાંથી કોઈ પૂછે ને કે ભાઈ બધા સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે કયા રિજનમાં લાગે ને ક્યાં ન લાગે ને શું છે ને ક્યાં છે ને, ગમે એમ પૂછે નહીં, આવડવું જ જોઈએ. હવે આપણને આવડું જોઈએ, આ કન્સેપ્ટ આપણો ક્લિયર થઈ જવો જોઈએ. અને જે બંધન ઉર્જા વાળો જે ગ્રાફ છે
કે ગ્રાફ આપણો એકદમ એકદમ મસ્ત રીતે ક્લિયર થઈ જવો જોઈએ કે ન્યા આવું કેમ છે, કેમ ઓછું છે, કેમ વધારે છે, કેમ મેક્સિમમ છે, કેમ બંધન ઉર્જા અચળ છે, બંધન ઉર્જાનો મતલબ શું થાય, બંધન ઉર્જા ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા છે એનો મતલબ શું થાય, બધી વસ્તુની આપણી પાસે શું હોવી જોઈએ એકદમ ક્લિયર રીતે આપણને ખબર હોવી જોઈએ. ઓકે, આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને આજે આપણે જેટલું ચાલે છે એ રીડિંગ કરતા રહેજો, અને જે એમસીક્યુ છે એ બરાબર સોલ્વ કરતા રહેજો જો તમારી પાસે મટીરિયલ હોય તો. બરાબર, ઓકે. તો ખુશ રહો, મસ્ત રહો, અને વાંચ્યા કરો. ઓકે, અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો. બરાબર, તો આ રીતે જ આપણે આજે આપણે આપણો લેક્ચર પૂરો કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. ચલો.